નામ પરથી આપણને થોડીક સમજણ પડે છે કે જેવા પિતા તેવી દીકરી એટલે કે પિતાના જેવી દીકરી હોય છે એટલે કે ઘણીવાર આપણા ઘરમાં જે સભ્યો છે તેના જ સાથે આપણો ચહેરો અથવા બીજા કોઈ લક્ષણો મળતા આવે છે તેના વિશે આપણે આ પ્રકરણમાં જાણવાનું છે તો ચાલો શરૂ કરીએ હા છી આયુષી બારીની નજીક બેઠી હતી અને વાંચતી હતી બહાર પવન હતો અને ત્યાં હવામાં ખૂબ જ ધૂળ હતી અચાનક આયુષીએ છીંક ખાધી હા છી તો વિદ્યાર્થી મિત્રો આયુષી કરીને છોકરી છે અને તે બારીની નજીક બેઠી છે અને તે વાંચતી હોય છે બહાર વાતાવરણમાં ધૂળ હોવાથી તેને છીંક આવે છે અને તે જોરથી છીંક ખાય છે આયુષીના માતા પિતા રસોડામાં શાકભાજી છૂટા પાડતા હતા તેની માતાએ કહ્યું તે તમારા જેવી જ છીંક ખાય છે જો તમે અહીં ના હોત તો હું આ છીંક તમે ખાધી એવું જ સમજી હોત તો વિદ્યાર્થી મિત્રો આયુષીના જે માતા પિતા છે જ્યારે આયુષી છીંક ખાય છે તે સમયે રસોડામાં શાકભાજી છૂટા પાડતા હોય છે તો તે વખતે તેની માતા તેના પિતાજીને કહે છે કે જુઓ આયુષી તમારા જેવી જ છીંક ખાય છે તમે અહીં હાજર ના હોત તો મને તો એવું જ લાગત કે આયુષ્ય નહીં પણ તમે જ છીંક ખાધી એટલે કે બંનેની છીંક ખાવાની આદત એક જ સરખી છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે સમજવાનું છે કે આપણને જન્મ સમયે અમુક લક્ષણો આપણા માતા પિતા તરફથી મળે છે આવા લક્ષણોને વારસાગત કે આનુવંશિક લક્ષણો કહે છે બાળકો તેમના નજીકના સગા જેવા લક્ષણો ધરાવે છે બાળકની આંખો નાક કાન વાળ કે આંગળીઓ પરિવારના કોઈને કોઈ સભ્યને મળતી આવતી હોય છે ઘણીવાર મોટા પરિવારમાં દૂરના સગા સાથે પણ બાળકોના લક્ષણો મળતા આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા કોઈના કોઈ સગાની સાથે આપણા શારીરિક લક્ષણો અથવા તો કોઈને કોઈ આદતો મળતી આવતી હોય છે તમે પણ તમારા સગાઓમાં જોજો તમારા શારીરિક લક્ષણો કોઈના કોઈની સાથે જરૂર મળતા હશે લખો આયુષી તેના પિતાની જેમ છીંકે છે શું તમારામાં પણ કોઈ ટેવ કે કોઈ લક્ષણ એવા છે જે તમારા પરિવારના કોઈ સભ્ય જેવા હોય તે શું છે તે કોના જેવા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પૂછ્યો છે કે આયુષી જેમ તેના પિતાજીની જેમ છીંકે છે તેમ તમારા અંદર પણ કોઈ એવા લક્ષણો કે ટેવ છે તો ચાલો આપણે લખીએ તમારી ખાસ ટેવ કે લક્ષણ તે કોના જેવા છે તે લખવાનું છે તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો તમારા શારીરિક લક્ષણો પ્રમાણે આ લખવાનું છે એક મારી આંખો મારા પિતાજી જેવી છે તમારી આંખો જેના જેવી હોય તે તમારે લખવાનું મારી બોલવાની રીત મારા દાદાજી જેવી છે ત્રણ મારું નાક મારી મમ્મી જેવું છે ચાર મારા માથાના વાળ મારી મમ્મી જેવા છે કહો તમારો ચહેરો કે અન્ય બાબત તમારા પરિવારના કોઈ સભ્યને મળતા આવે છે તે શું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પરિવારને જોઈએ તો આપણે જોઈએ છીએ કે તેમના ચહેરા કે અન્ય કોઈ બાબતો એકબીજા સાથે મળતી હોય છે તો આપણે તેનો જવાબ લખીએ મારો ચહેરો અને આંખો મારા પિતાજીને મળતી આવે છે મારું નાક મારી મમ્મી જેવું છે તથા મારી બોલવાની રીત મારા દાદાજીને મળતી આવે છે તમારે પણ આ જવાબ તમારી રીતે લખવાનો આ બાબત તમને કોઈએ કહી છે કે તમે પોતાની જાતે તે શોધી છે તો આ બાબત મને મારી મમ્મી અને મારા મામાએ કહી છે તેના પછી હું મારી જાતને પણ તેવું જ માનું છું લોકો જ્યારે તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે છે ત્યારે તમને કેવું લાગે છે તમને આવું કેમ લાગે છે લોકો જ્યારે મારી સરખામણી મારા પરિવારના સભ્યો સાથે કરે છે ત્યારે મને ખૂબ જ સારું લાગે છે તે મને તે સમયે મને લાગે છે કે હું પણ મારા પરિવાર જેવો જ છું અને તેમનું એક અભિન્ન અંગ છું તમારા પરિવારમાં મોટેથી કોણ હસે છે તે વ્યક્તિની માફક હસો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે લખવાનો રહેશે કોણ કોની માસી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે કેટલાક સંબંધો વિશે જાણવાનું છે નીલમ તેની શાળાની રજાઓમાં તેના નાની એટલે કે માતાની માતાના ઘરે ગઈ હતી તેણે જોયું કોઈક આવ્યું અને તે તેની મમ્મીને કહેવા ગઈ મમ્મી માસી તમને મળવા આવ્યા છે તેની મમ્મી જોવા આવી કે કોણ આવ્યું છે તેણે નીલમને કહ્યું ના આ તારા માસી નથી તે તારી બહેન કિરણ છે તો વિદ્યાર્થી મિત્રો નીલમ જ્યારે તેની નાનીના ઘરે જાય છે તો તેના ઘરે કોઈ આવે છે તો તેની મમ્મીને કહે છે કે મમ્મી તમને કોઈ માસી મળવા આવ્યા છે જ્યારે તેની મમ્મી જુએ છે તો તે નીલમને કહે છે કે આ તારા માસી નથી પરંતુ તારી બહેન કિરણ છે કિરણ તારી માસિયાઈ બહેન છે ખરેખર તો તું કિરણના સુંદર દીકરા સમીરની માસી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એવું થાય છે કે કિરણ ઉંમરમાં મોટી છે અને નીલમ ઉંમરમાં નાની છે પણ તે બંને માસિયાઈ બહેનો થાય છે કિરણ એક દીકરો પણ છે જેનું નામ સમીર છે તો નીલમની મમ્મી તેને સમજાવે છે કે આ જે સુંદર દીકરો સમીર દેખાય છે તું તેની માસી થાય છે કારણ કે કિરણ તારી દૂરની બહેન થાય છે નીલમના નાનીમાંથી લઈ નાનકડા સમીર સુધી તેના પરિવારના બધા સભ્યોની યાદી બનાવો તેઓનો નીલમ સાથે શું સંબંધ થશે લખો તો વિદ્યાર્થી મિત્રો હવે કિરણ નીલમની બહેન કવી કઈ રીતે થાય છે અને સમીની માસી કેવી રીતે થાય છે તેના સકમણ આપણે અહીં લખીએ એક નાની હવે નાની સકપણમાં નીલમની સાથે શું થશે તે લખીએ નાની એટલે કે નીલમની નાની એટલે કે નીલમના મમ્મીના મમ્મી બે મોટી નાની નીલમની મમ્મીના મોટા કાકી ત્રણ મોટી નાનીની મોટી દીકરી એટલે કે નીલમના માસી થશે નીલમના મમ્મીના મોટા કાકાની પુત્રી કિરણ કિરણ નીલમની માસીની દીકરી છે એટલે કે નીલમની માસિયા બહેન છે અને સમીર સમીર નીલમનો ભાણિયો એટલે કે નીલમની માસીની દીકરીનો દીકરો થાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ તમારા સંબંધો ઓળખશો શોધી કાઢો તમારા પરિવારમાં આવા કોઈ ઉદાહરણો છે કે જેઓની ઉંમરમાં મોટો તફાવત હોય કાકા ભત્રીજા મામા ભાણેજ કે ભાઈ બહેન તમારા વડીલો પાસેથી જાણો તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે આ વાર્તામાં જોયું તેમ ઘણીવાર એવું થાય છે કે ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં પણ તેઓ ભાઈ બહેન થતા હોય છે તો તમારે પણ જો તમારા સંબંધમાં કોઈ આવી રીતે તમારા સંબંધી થતા હોય તો વડીલો સાથે ચર્ચા કરીને લખવું આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ નીલમ સમીર સાથે રમવા લાગી તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું જો મારી નીલમના વાળ તારા જેવા છે જાડા વાંકડિયા અને કાળા સારું છે કે તેના વાળ મારા જેવા નથી સીધા મુલાયમ અને બદામી તો વિદ્યાર્થી મિત્રો હવે નીલમની જે માતા છે તે કિરણને કહે છે કે જો મારી નીલમના વાળ તારા જેવા ગયા છે એટલે કે નીલમના જે વાળનું લક્ષણ છે તે તારા ઉપર ગયું છે તેના વાળ જાડા વાંકડિયા અને કાળા છે જ્યારે મારા વાળ સીધા મુલાયમ અને બદામી છે નીલમના નાની હસ્યા અને કહ્યું હા શું તે વિચિત્ર નથી અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે નીલમ આ બધું સાંભળતી હતી તેણે વિચાર્યું અમે બધા દૂરના સગા સંબંધી છીએ પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ તો વિદ્યાર્થી મિત્રો નીલમના નાની હવે કહે છે કે અમારી બહેનોના વાળ જાડા હતા હવે અમારી બીજી પેઢીના વાળ પણ અમારા જેવા જ છે તો વિદ્યાર્થી મિત્રો કિરણ અને નીલમ દૂરની માસે બહેનો થાય છે છતાં પણ તેમના લક્ષણો એકબીજા સાથે મળે છે આ રીતે તમારા લક્ષણો પણ ઘણીવાર દૂરના સગા સાથે મળતા હોય છે આપણે આપણા કોઈના કોઈ સંબંધીઓની સાથે લક્ષણિકતા એક જેવી ધરાવતા હોઈએ છીએ શોધી કાઢો અને લખો શું નીલમના વાળ તેની નાની જેવા માંકડિયા છે હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણ જુઓ તે પિતરાઈ હોઈ શકે જેમ કે આંખોનો રંગ ગાલમાં પડતા ખંજન ઊંચાઈ પહોળું અને તીક્ષ્ણ નાક અવાજ વગેરે આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા શરીરના લક્ષણો જેવા કે આંખોનો રંગ હસતી વખતે ગાલમાં પડતા ખંજન આપણી ઊંચાઈ આપણું નાક અવાજ વગેરે લક્ષણો આપણા માતા કે પિતા તરફથી મળે છે તે જોવાનું છે અને લખવાનું છે ખાસ લક્ષણ તે કોના જેવું છે કોના તરફથી માતા પિતા નીલમના વાંકડિયા વાળ તે તેની નાની જેવા છે હવે નાની જેવા એટલે કે માતા તરફથી તે લક્ષણ થયું તો આપણે ત્યાં સાચું કરીશું આ જ રીતે હવે આપણે બીજા લક્ષણો વિશે લખીએ મારો અવાજ તો વિદ્યાર્થી મિત્રો મારો અવાજ મારા દાદા જેવો મેં ઉદાહરણ માટે લખ્યું છે તમારે પણ લખવાનું તો દાદા તરફથી એટલે કે તે લક્ષણ પિતા તરફથી મળ્યું કહેવાય મારી આંખોનો રંગ મારી નાની જેવો એટલે કે તે લક્ષણ નાની એટલે કે માતાના પક્ષ તરફથી મળેલું કહેવાશે મારા ભાઈની ઊંચાઈ મારા મામા જેવી મામા પક્ષ એટલે કે માતાના પક્ષ તરફથી તે લક્ષણ કહેવાશે મારી બહેનના વાળ મારી મમ્મી જેવા તે પણ માતા તરફથી આવેલું લક્ષણ ગણાશે મારા ભાઈનો ચહેરો મારા પપ્પા જેવો તો તે પિતા તરફથી મળેલું લક્ષણ ગણાશે મારા ભાઈનો અણિયાળું નાક મારી દાદીજીઓ દાદી એટલે કે પિતૃપક્ષ તરફથી મળેલું લક્ષણ કહેવાશે તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે બાળકની આંખો નાક વાળ કે આંગળીઓ પરિવારમાં કોના જેવી છે તેમના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના ઉત્તરમાં તમારે તમારા પરિવાર તમારા પરિવારમાં જો નાના બાળકો હોય તો તે સંબંધમાં તેમના શું થાય છે ભાઈ બહેન ભત્રીજો કે ભાણ્યું તે લખવું પછી તેમના શારીરિક લક્ષણો જેવા કે આંખો નાક વાળ આંગળીઓ વગેરે કોના જેવા છે તે લખવાનું રહેશે નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા છે નીલમની માતાના વાળ સીધા બદામી અને મુલાયમ છે તમારા વાળ કેવા છે કાળા કે બદામી તૈલી કે સૂકા તો વિદ્યાર્થી મિત્રો તમારા વાળ જેવા હોય તે પ્રમાણે તમારે લખવાનું રહેશે મારા વાળ બદામી અને સૂકા છે તમારા વાળનો રંગ કયો છે તમારા વાળની લંબાઈ માપો અને લખો તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે તમારા વાળનો રંગ પણ લખવાનો છે અને લંબાઈ પણ લખવાની છે તેના માટે મેં અહીં ખાલી જગ્યા બનાવી છે જેથી તમે તમારા વાળનો રંગ અને લંબાઈ તમારી રીતે માપીને લખી શકો મારા વાળનો રંગ ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા સેન્ટીમીટર લાંબા છે શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે જો હા તો તે વ્યક્તિનું નામ લખો તો જવાબમાં આપણા વાળ જેની સાથે મળતા હોય આપણા પરિવારમાં તેના વિશે લખવાનું છે હા મારા વાળ મારા ખાલી જગ્યા જેવા છે જેમ કે માતાજી પિતાજી દાદાજી નાનીજી તેમનું નામ ખાલી જગ્યા છે તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો તો હવે તમારે બીજા સભ્યોના પણ વાળ માપવાના છે અને તેની સેન્ટીમીટરમાં લંબાઈ લખવાની છે મારા પિતાજીના વાળ ખાલી જગ્યા સેન્ટીમીટર મારી મમ્મીના વાળ ખાલી જગ્યા સેન્ટીમીટર મારી બહેનના વાળ ખાલી જગ્યા સેમી મારા દાદાના વાળ મારી દાદીના વાળ તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે તો મારા પરિવારમાં સૌથી લાંબા વાળ મારી મમ્મીના અથવા બહેનના છે જેના હોય તેના તમે લખી શકો છો તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ એક મીટર કરતાં લાંબા હોય લાંબા વાળ હોવા તે તેમના પરિવારમાં વારસાગત છે તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ઘણા લોકોના વાળ ખૂબ જ લાંબા હોય છે જો તમારી આજુબાજુ કોઈ તેવા વ્યક્તિ હોય જેમના વાળ એક મીટર કરતાં પણ લાંબા હોય તો તેમને શોધીને તેમની સાથે ચર્ચા કરીને આ પ્રશ્નનો જવાબ લખજો કે આ લાંબા વાળ તેમના પરિવારમાં તેમને વારસાગત મળ્યા છે કે કેમ શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને તમે કેટલા ઊંચા છો તે લખો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વ્યાયામના પીરિયડમાં પણ તમારી ઊંચાઈ શાળામાં માપવામાં આવી હશે તેના માટે આ રીતે દિવાલ સાથે તમને ઊભા કરવામાં આવે છે અને માથાના ઉપરના ભાગ પર ફૂટપટ્ટી અડાડીને નિશાન બનાવવામાં આવે છે અને પછી તમારી ઊંચાઈ માપી લેવામાં આવે છે હા હું મારી ઊંચાઈનું માપ લેવાનું જાણું છું ભીંત પાસે ઊભા રહીને માથા પર ફૂટપટ્ટી મૂકી તેના ભીંતને અડકતા છેડા પર નિશાની કરો પછી જમીનથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ મળે મારી ઊંચાઈ ચાર ફૂટ બે ઇંચ છે વિદ્યાર્થી મિત્રો તમારી ઊંચાઈ જેટલી હોય તેટલી તમારે આ પ્રશ્નના જવાબમાં લખવાની છે તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈવાળું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પૂછવામાં આવ્યું છે કે તમારા પરિવારને જોતાં તમને તમારી ઊંચાઈ કેટલી થશે તેવું લાગે છે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારી ઊંચાઈ લગભગ પાંચ ફૂટ અને સાતથી નવ ઇંચ થશે તો વિદ્યાર્થી મિત્રો તમારા પરિવારમાં કોઈ તેટલું ઊંચું છે જેના લીધે તમે આ કહી શકો છો તે પણ લખવાનું છે હા મારા પરિવારમાં મારા પિતાજી આટલી ઊંચાઈવાળા છે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈમાં આપો અને લખો તો વિદ્યાર્થી મિત્રો હવે તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈમાં માપવાની છે અને તેમના વિશે તમારે લખવાનું છે તો મારા દાદાજીની ઊંચાઈ મેં ઉદાહરણ માટે પાંચ ફૂટ નવ ઇંચ લખી છે તમારે તમારા દાદાજીની ઊંચાઈ જેટલી હોય તેટલી માપીને લખવાની તે જ રીતે મારા દાદીમાં મારા પિતાજી મારા મમ્મી મારી બહેન અને હું પોતે એટલે કે તમારી પોતાની ઊંચાઈ તમારે લખવાની રહેશે મીના અરીસાની સામે ઊભી છે ના આ તેની જોડિયા બહેન છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક ચિત્ર આપેલું છે જેમાં એક જ સરખી બે બહેનો બતાવવામાં આવી છે જાણે એક છોકરી અરીસાની સામે ઊભી હોય અને તેનું પ્રતિબિંબ દેખાતું હોય તેવું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ જોડિયા બહેનો છે અને તે દેખાવામાં એક જ સરખી છે શું તમે ગૂંચવાઈ ગયા તેના મામા પણ તેમને પહેલીવાર જોઈને ગુંજવાઈ ગયા હતા એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે મમતા બહાર ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો આ બે બહેનો દેખાવામાં એટલી એક જ સરખી છે કે તેમના ચહેરાના બધા લક્ષણો મળતા આવે છે અને તેમને ઓળખવી મુશ્કેલ છે તો ઘણી વાર એકની મસ્તી માટે બીજાને ઠપકો મળી જાય છે અને જે બહેન હાજર હોય તે પોતે જ તેના નામથી એમ કહે છે કે મમતા તો બહાર ગઈ છે પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા છે તે કહે છે મરાઠીમાં ગીત ગાઓ શા માટે આવી રમું છે યુક્તિ તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો તો પણ હવે મામા એક યુક્તિ શીખી ગયા છે મરાઠીમાં ગીત ગાવાનું કહે છે તો આવો કેમ આપણે આગળ વાંચીશું એટલે સમજણ પડશે જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો બે અઠવાડિયાની જ હતી તો વિદ્યાર્થી મિત્રો મીનાની કાકીએ તેને દત્તક લીધેલી છે દત્તક લેવું એટલે કે જ્યારે કોઈ દંપતી બીજા કોઈના બાળકને જીવનભર માટે મોટા કરવા માટે કાયદેસર લઈ લે તેને દત્તક લીધું કહેવાય અને કાકા મીનાને પૂના લઈ આવ્યા તો મીના બે અઠવાડિયાની હોય છે ત્યારે તેના કાકા કાકી તેને પૂના લઈ જાય છે કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે થતી મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી ઘરે બધા તામિલ બોલતા અને શાળામાં મોટા ભાગના બાળકો મરાઠી બોલતા તો વિદ્યાર્થી મિત્રો કાકીનાગરમાં બધા સંગીતના શોખીન હોય છે તો તેઓના સવારની શરૂઆત સંગીત સાથે થાય છે તો મીના ઘણા બધા ગીતો તામિલ અને મરાઠી બંને ભાષામાં જાણે છે કારણ કે ઘરની ભાષા તામિલ છે અને શાળામાં બાળકો મરાઠી બોલે છે તો તે બંને ભાષા શીખી ગઈ છે મમતા તેના પિતા સાથે ચેન્નઈમાં રહે છે તેના પિતા કરાટે કોચ છે મમતા ત્રણ વર્ષની હતી ત્યારથી તેણે બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા તો વિદ્યાર્થી મિત્રો મીનાનો જ્યાં ઉછેર થયો છે ત્યાં તેને સંગીત શીખવવામાં આવ્યું છે અને ત્યાં તે બે ભાષાઓ શીખી છે જ્યારે હવે તેની જોડિયા બહેન મમતા તેના માતા પિતા સાથે ચેન્નઈમાં રહે છે તેના પિતા કરાટે કોચ છે તો મમતા ત્રણ વર્ષની છે ત્યારથી જ કરાટે શીખી રહી છે મીના અને મમતા એક જ જેવા દેખાય છે પરંતુ તે એકદમ અલગ છે હવે તમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક વાત જાણવાની છે કે મીના અને મમતા દેખાવમાં એક જ સરખા છે પરંતુ તે વ્યક્તિત્વમાં અલગ છે એક કરાટેની પ્રેક્ટિસ કરે છે અને એકને સંગીતમાં રસ છે એકને એક જ ભાષા આવડે છે અને એકને બે ભાષા આવડે છે તો હવે મામા જેને બે ભાષા આવડે છે તો મીનાને તેની મરાઠી ગીત ગાવાના પરથી ઓળખી કાઢે છે ચર્ચા કરો મીના અને મમતામાં શું સમાન સમાન શું છે તફાવત શું છે મીના અને મમતા જોડિયા બહેનો છે તેમનો દેખાવ કદ નાક આંખો બધું જ મળતું આવે છે બંનેમાં તફાવત જોતા મીનાને બે ભાષાઓ આવડે છે તમિલ અને મરાઠી જ્યારે મમતાને ફક્ત તમિલ ભાષા આવડે છે મીનાનો ઉછેર તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે તેમણે મીનાને દત્તક લીધેલી છે જ્યારે મમતાનો ઉછેર ચેન્નઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તેમનામાં શું સમાન છે તેઓ કેવી રીતે જુદા છે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ જોડિયા બાળકો તમારી આસપાસમાં જોયા હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારે આ પ્રશ્નોનો જવાબ જાતે લખવાનો છે તમે એવા જોડિયા બાળકોને ઓળખો છો જે સમાન દેખાતા નથી મીના અને મમતા બંને એકબીજાને ખૂબ જ મળતા આવે છે છતાં તેઓ જુદા છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે કોઈ એવા જોડિયા બાળકો વિશે લખવાનું છે જે સમાન દેખાતા નથી તો હા મારી પડોશમાં એક જોડિયા ભાઈ બહેન રહે છે જે બંને સમાન દેખાતા નથી બહેન તેની માતા જેવી અને ભાઈ તેના પિતા જેવો દેખાય છે તો ઘણીવાર જોડિયા બાળકોના ચહેરા પણ અલગ હોઈ શકે છે ઉદાહરણ તરીકે મીના બે ભાષા જાણે છે જો મમતાના પરિવારમાં બે ભાષા બોલાતી હોત તો તે પણ બે ભાષા શીખી શકી હોત આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા સંગીત વાંચન કે ગૂંથણ શીખીએ છીએ જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે તો વિદ્યાર્થી મિત્રો અહીં તે સમજાવવામાં આવી રહ્યું છે કે મીના બે ભાષા શીખી શકી કારણ કે તેને તેવી પરિસ્થિતિ મળી જો મમતાના પરિવારમાં પણ બે ભાષા બોલાતી હોત તો તે પણ શીખી ગઈ હોત તો આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા સંગીત વાંચન ગુંથણ ઘણી બધી વસ્તુઓ આપણે ત્યારે શીખીએ છીએ જ્યારે આપણી આજુબાજુ તે કરવા માટે આપણને તક અને પરિસ્થિતિઓ મળી હોય આ પરિવારમાંથી સૌ પ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ તમારા વર્ગમાં કરો કેટલા બાળકો આ કરી શકે છે તે લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક ચિત્રો આપ્યા છે અને અલગ અલગ પ્રવૃત્તિ કરવાની કહી છે એટલે કે તમારા શરીરને કોઈ અલગ રીતે વાળવાનું છે હવે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે આ કરી શકે છે તે તમારે જોવાનું છે એક તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની એટલે કે પાછળની તરફ વાળો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આ બતાવેલું છે આ બાજુના ચિત્રમાં આ રીતે તમારે વાળીને જોવાનું છે તમે વાળી શકો છો કે નહીં બાજુઓ તરફથી તમારી જીભ ઊંચી કરીને વાળો ત્રણ તમારા હાથ અને પગની બધી આંગળીઓ ખોલો હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો ચાર તમારા અંગૂઠાને તમારા કાંડાએ અડાડો પાંચ તમારા હાથની આંગળીઓ દરેક બાજુ જુદી કરી વી આકાર બનાવો છ તમારા કાનને અડક્યા વગર હલાવો તો વિદ્યાર્થી મિત્રો આ બધી પ્રવૃત્તિઓ તમારે કરીને જોવાની છે હવે તમે કરી શકો છો કે નહીં કે તમારા મિત્રો પણ કરી શકે છે કે નહીં તે જુઓ જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાંથી પણ કોઈને આવું કરવા કહો કેટલા બાળકોને આ લક્ષણ તેમના પરિવારમાંથી મળ્યા છે તો વિદ્યાર્થી મિત્રો જે બાળકો આમાંથી કોઈ પ્રવૃત્તિ કરી શકતા હોય તો તેમના પરિવારના સભ્યોમાંથી પણ કોઈ આ પ્રવૃત્તિ કરી શકતું હશે તો તેમના પરિવારના સભ્યોને આ પ્રવૃત્તિ કરાવતા તેમને ખબર પડશે કે બાળકને આ લક્ષણ તેમના પરિવારમાંથી છે કે નહીં પરંતુ માતા પિતા તરફથી આ નહીં શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ પરંતુ તે ક્યારેય તે એના કામ અને જીવનમાં વચ્ચે આવેલ નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં શીતલ કરીને બહેન બતાવેલા છે જેને બાળપણમાં પોલિયોની અસર થઈ ગઈ છે પરંતુ તે પોલિયોથી હારતા નથી અને કામ કરે છે લાંબુ અંતર ચાલવું અને બહુ બધા દાદર ચડવા એ તેના કામનો ભાગ છે હવે શીતલના લગ્ન થઈ ગયા છે પરંતુ હવે તેને ચિંતા હતી કે તેના બાળકને પણ પોલિયો થશે તો તેણે આ વિશે ડૉક્ટર સાથે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો હવે શીતલના લગ્ન પણ થઈ ગયા છે પણ હવે તેને ચિંતા થાય છે કે તેની જેમ તેના બાળકને પણ પોલિયો થઈ ગયો તો શું થશે તો તેઓ ડૉક્ટર પાસે જાય છે હવે ડૉક્ટર તેમને સમજાવે છે ના ના ચિંતા ન કરો જો માતા પિતામાંથી કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ તે થાય તે જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર તેમને સમજાવે છે કે માતા પિતા બેમાંથી કોઈને પોલિયો હોય તો તેમના બાળકને થાય તે જરૂરી નથી કારણ કે પોલિયો કોઈ વારસાગત રોગ નથી તે વાયરસથી થતો રોગ છે આપણે ઘણીવાર જોઈએ છે કે દિવ્યાંગ લોકોના બાળકો પણ દિવ્યાંગ જન્મતા નથી વિદ્યાર્થી મિત્રો અહીં તમને પોલિયો થયેલા કેટલાક બાળકોના ચિત્રો પણ બતાવેલા છે અને પોલિયો માટે આપણા સરકાર તરફથી પોલિયોની રસી પીવડાવવામાં આવે છે વર્ષમાં બે વાર આ કાર્યક્રમ ચાલે છે તેને પલ્સ પોલિયો કહે છે તે પણ તમને અહીં બતાવવામાં આવેલ છે શું તમે પોલિયો વિશે કંઈ વાંચ્યું કે સાંભળ્યું છે ક્યાં હા મેં પોલિયો વિશે સમાચાર પત્રો પુસ્તકો અને સરકારી વિજ્ઞાપનોમાં વાંચ્યું છે પોલિયો વિશે ટીવીમાં પણ જાહેરાતો આવતી હોય છે પોલિયો એક ગંભીર રોગ છે જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે અને પગમાં ચાલવાની ક્ષમતા ઓછી થાય છે અથવા તો રહેતી નથી પગ પાતળા થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આગળના ચિત્રમાં પણ આપણે તેવા બાળકો જોઈ લીધા શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે શું હા મેં પોલિયોની દવા પીવડાવવાના વિશેના સમાચાર સાંભળ્યા અને વાંચ્યા છે પોલિયોની દવા પીવડાવતા પણ જોયું છે સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં બે વખત પીવડાવવામાં આવે છે તેને પલ્સ પોલિયો કહે છે પોલિયો નાબૂદ કરવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે પોલિયોની દવાના ટીમ્પા નાના બાળકોને પીવડાવવામાં આવે છે આથી તેમનામાં પોલિયો થવાની શક્યતાઓ મહદ અંશે ઓછી થઈ જાય છે તમે કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ કોઈ પોલિયો થયેલું બાળક હોય તો તેના વિશે લખી શકો છો હા મારી સોસાયટીમાં રહેતા નયન નામના બાળકને પોલિયો થયેલ છે હું તેને જાણું છું પોલિયોને લીધે તે ડાબા પગે અપંગ છે અને તેને ચાલવામાં મુશ્કેલી પડે છે વટાણા સાથે પ્રયોગો લીસા કે ખરવચડા તો વિદ્યાર્થી મિત્રો અહીં એક વૈજ્ઞાનિકે વટાણા સાથે પ્રયોગો કર્યા છે તે લીસા છે કે ખરવચડા અને બીજા પણ કેટલાક પ્રયોગો કર્યા તેના વિશે આપણે જાણીએ ઈસવીસન અઢારસો બાવીસમાં ઓસ્ટ્રિયાના ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રિયા આપણા ભારતની જેમ એક દેશ છે ત્યાં એક ગરીબ ખેડૂત પરિવારમાં ગ્રેગર મેન્ડેલનો જન્મ થયો હશે તેઓને અભ્યાસનો ખૂબ જ શોખ હતો પણ પરીક્ષાની વાત આવતા જ ગભરાઈ જતા તેમની પાસે યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના નાણાં એટલે કે પૈસા ન હતા આથી તેમણે એક મઠમાં સાધુ બનવાનો વિચાર કર્યો તેમણે વિચાર્યું કે ત્યાંથી તેમને વધુ અભ્યાસ માટે મોકલવામાં આવશે જે તેમણે જોઈતું હતું પરંતુ વિજ્ઞાન શિક્ષક બનવા માટે તેમની પરીક્ષા લેવાની હતી અરે ના તે એટલા બધા ગભરાઈ ગયા કે પરીક્ષામાંથી ભાગીને જતા રહ્યા અને નિષ્ફળ રહ્યા તો વિદ્યાર્થી મિત્રો તેમને ભણવાનો ખૂબ જ શોખ હોય છે પણ તેઓ પરીક્ષાથી ડરતા હોય છે તો તેઓ એક મઠમાં સાધુ બનવા વિશે વિચારે છે કે ત્યાં જઈશ અને વધુ ભણવા આગળ મોકલવામાં આવશે પરંતુ વિજ્ઞાનના શિક્ષક બનવા માટે જ્યારે પરીક્ષા લેવાની હોય છે ત્યારે તે એટલા બધા ગભરાઈ જાય છે કે પરીક્ષામાંથી ભાગી જાય છે તેમ છતાં તેમણે પ્રયોગો કરવાનું બંધ ના કર્યું તેમણે સાત વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં અઠ્યાવીસ હજાર છોડ પર પ્રયોગો કર્યા તેમણે સખત મહેનત કરી ઘણા અવલોકનો ભેગા કર્યા અને નવી શોધ કરી કંઈક એવું શોધ્યું કે જે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી ન શક્યા મેન્ડેલના મૃત્યુના ઘણા વર્ષો પછી જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ આવા પ્રયોગ કર્યા અને મેન્ડલે જે પહેલેથી લખ્યું હતું તે વાંચ્યું ત્યારે તેઓ સમજી શક્યા તો વિદ્યાર્થી મિત્રો મેન્ડલે પ્રયોગ કરવાનું બંધ કરતા નથી તેઓ સાત વર્ષ સુધી સાધુના મઠના બગીચામાં અઠ્યાવીસ હજાર છોડ પર પ્રયોગો કરે છે અને ઘણા અવલોકોનો કરે છે તેઓએ જે અવલોકોનો કર્યા હતા તે તે સમયના વૈજ્ઞાનિકો પણ સમજી શક્યા ન હતા પણ તેમના મૃત્યુના ઘણા વર્ષ પછી બીજા વૈજ્ઞાનિકોએ જ્યારે આ પ્રયોગો કર્યા તો તેમણે જે પહેલેથી લખેલું હતું તેઓ તે સમજી શકે છે મેન્ડેલે એ છોડમાં શું શોધ્યું હતું તેમણે શોધી કાઢ્યું કે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો એવા છે કે જે જોડીમાં હોય છે જેમ કે બીજ ખરબચડા કે લીસા તે પીળા છે કે લીલા અને છોડ ઊંચો છે કે નીચો તેના સિવાય કંઈ નહીં જે છોડના બીજ ખરબચડા કે લિસ્સા હોય તે છોડની આવનારી પેઢીના છોડના બીજ પણ ખરબચડા કે લિસ્સા હશે કોઈ બીજ થોડા ખરબચડા અને થોડા લિસ્સા એવા મિશ્રિત ન હતા તો વિદ્યાર્થી મિત્રો તેઓ પ્રયોગના અંતે શોધે છે કે જે છોડમાં બીજ પહેલેથી લીસા હોય તો તે છોડની આવનારી પેઢીઓ એટલે કે તેના બીજમાંથી જે બીજા છોડ થશે તે પણ આગળ જતાં લિસ્સા જ થાય છે અને જો ખરબચડા બીજ હોય તો તે છોડના બીજમાંથી ઊગતા આગળના બધા છોડ જ જ થાય છે આવું રંગ સાથે પ્રયોગ કરતા પણ મળ્યું જેના બીજ લીલા કે પીળા હોય તેના નવા બીજ પણ લીલા કે પીળા જ આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તે કહેવા માગે છે કે જેમ માણસોમાં આનુવંશિકતા હોય છે તેમ બીજમાં પણ આનુવંશિકતા હોય છે એટલે કે જેવું બીજ હોય છે ભવિષ્યમાં તેની આવનારા પેઢીઓમાં એટલે કે તે બીજમાંથી જે બીજા છોડ ઉગશે તેમાં પણ તે જ પ્રકારના લક્ષણો અને બીજ પેદા થાય છે મેન્ડેલે દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડમાં પીળા બીજવાળા છોડ વધુ હશે તેમણે એ પણ દર્શાવ્યું કે આવનારી પેઢીના વટાણાના છોડ લિસ્સા બીજ ધરાવતા હશે કેવી અદ્ભુત શોધ થોડું પરિવારમાંથી થોડું પરિસ્થિતિઓમાંથી વિભાને તેના નાનાજીના મોટેથી હસવાના અવાજ પરથી દૂરથી જ ખબર પડી ગઈ કે તેઓ આવી રહ્યા છે તેના નાનાજી મોટા અવાજે વાત કરે છે અને તેમને સાંભળવામાં તકલીફ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વસ્તુ આપણા પરિવારમાંથી શીખીએ છીએ અને થોડું પરિસ્થિતિઓમાંથી એટલે કે આપણી આજુબાજુ જે પ્રકારનો માહોલ બને છે આપણે જે પ્રકારની સગવડો અથવા તકલીફો પડે છે તેમાંથી આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ તમારા ઘરમાં એવા લોકો છે કે જે ઊંચા અવાજે વાતો કરતા હોય શું તે તેમની ટેવ છે કે પછી તેઓ બરાબર સાંભળી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો તમારી રીતે જવાબ લખજો મેં પણ ઉદાહરણ આપ્યું છે હા મારા ઘરમાં મારા દાદી ઊંચા અવાજે વાતો કરે છે તે બરાબર સાંભળી શકતા નથી તેથી હંમેશા મોટેથી જ વાતો કરે છે એવો સમય છે કે જ્યારે તમે કેટલાક લોકોની સામે મોટેથી વાત કરતા નથી ક્યારે કોની સાથે કેમ તમે ક્યારે મોટેથી બોલી શકો છો તો ચાલો જવાબ લખીએ હા મારા વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે અમે મોટેથી વાતો કરી શકતા નથી આ ઉપરાંત અમારી શાળાના આચાર્યશ્રી સામે મળે ત્યારે પણ અમે મોટેથી વાતો કરી શકતા નથી કારણ કે તેઓ અમારા માટે સન્માનનીય વ્યક્તિ છે જ્યારે અમે રમતના મેદાન પર હોઈએ ત્યારે અને રિસેસના સમયે મોટેથી બોલી શકીએ છીએ આ સિવાય ઘરે પણ જ્યારે પપ્પા કામેથી ઘરે આવે પછી અમે બહુ મોટેથી વાત કરતા નથી કારણ કે તેઓ થાકેલા હોય છે બાકીના સમયે અમે ઘરમાં મોટેથી વાતો કરી શકીએ છીએ કેટલાક લોકો તેમને સરખું સંભળાય તે માટે કાનમાં યંત્ર પહેરે છે કેટલાક લોકો તેમને બીજી રીતે મદદ કરવા લાકડી કે ચશ્માનો ઉપયોગ કરે છે આવું જે કરતા હોય તેવા કોઈને તમે જાણો છો તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી આસપાસ આવી રીતે કાનમાં યંત્ર નાખેલા વ્યક્તિઓ જોયા હશે જેઓ ઓછું સાંભળતા હોય છે હા મારા મિત્ર રોહનના દાદા બરાબર સાંભળી શકતા નથી તેથી તેઓ સાંભળવા માટે કાનમાં યંત્ર પહેરે છે અમારી પડોશમાં રહેતા મીનાબાને સંધિવાની બીમારી હોવાથી ચાલવામાં તકલીફ પડે છે તેથી તે લાકડીનો ઉપયોગ કરે છે મોહનભાઈ બરાબર સ્પષ્ટ વાંચી શકતા નથી તે ચશ્માનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ પણ કોઈ આવા વ્યક્તિ હોય તો તેના વિશે લખશો જે લોકો સરખું સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરો તેઓને તે મુશ્કેલી જન્મથી જ છે શોધો તેઓને સાંભળવાની તકલીફ ક્યારથી ચાલુ થઈ તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો મેં મારા મિત્ર રોહનના દાદાજી છે જે બરાબર સાંભળી શકતા નથી તેમની સાથે વાત કરી તેમને આ મુશ્કેલી જન્મથી નથી તેઓને પચાસ વર્ષની ઉંમર બાદ ધીરે ધીરે સંભળાવવાનું ઓછું થવા લાગ્યું હવે તેમને ટીવી જોવામાં અને કોઈની સાથે વાત કરતી વખતે ખૂબ જ મુશ્કેલી પડે છે જ્યારે તેઓ કાન પર યંત્ર લગાવે છે ત્યારે જ બીજાની વાત સાંભળી શકે છે યંત્ર લગાવ્યા વગર તેમને બરાબર સંભળાતું નથી આપણે જોયું કે થોડા લક્ષણો અથવા ટેવો આપણને પરિવાર તરફથી મળે છે થોડી વસ્તુઓ અને કૌશલ્યો એટલે કે આવડત આપણે પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ સમય સાથે આપણી આવડત બદલાય છે કોઈ બીમારી અથવા વધતી ઉંમરના કારણે આ બધું સાથે મળી આપણે શું છીએ તે બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે જોયું છે કે ઘણા લક્ષણો અને આદતો આપણને આપણા પરિવાર તરફથી મળે છે જે આપણે આનુવંશિક છે તેમ કહી શકાય અને થોડીક વસ્તુ અને કૌશલ્યો જેમ કે મીના અને મમતાની વાત તો એ આપણને આપણી આસપાસની પરિસ્થિતિઓમાંથી શીખવા મળે છે તો સમય સાથે આપણી આવડત પણ બદલાય છે અલગ અલગ પરિસ્થિતિઓમાં જઈએ તો નવું નવું શીખતા આપણે અલગ અલગ શીખતા જઈએ છીએ અને નવું નવું વ્યક્તિત્વ આપણી અંદર ઉમેરાતું જાય છે અને ઘણીવાર કોઈ બીમારી અથવા તો આપણી ઉંમર વધે તેના લીધે પણ આપણા શારીરિક અને માનસિક ફેરફારો થતા હોય છે તો આ બધું જ મળીને આપણે જે એક વ્યક્તિત્વ જે આપણે છીએ તે આપણે બનીએ છીએ આપણે શું શીખ્યા તમે શું વિચારો છો તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમને તમારા માતા તરફથી જે લક્ષણો મળ્યા હોય તે લખવાના છે મને મારી આંખો અને મારી ચામડીનો રંગ આ બે લક્ષણો માતા તરફથી મળેલ છે તથા મારી માતાને ઝડપથી અને સ્વચ્છતાપૂર્વક કામ કરવું પસંદ છે એ જ રીતે મને પણ ઝડપથી અને સ્વચ્છતાપૂર્વક કામ કરવું પસંદ છે આગળનો પ્રશ્ન જોઈએ તમને તમારા પિતા તરફથી શું શું મળ્યું છે તો વિદ્યાર્થી મિત્રો પિતા તરફથી મળેલા લક્ષણો તમારે આમાં લખવાના છે મને મારું નાક અને વાળ આ લક્ષણો મારા પિતા તરફથી મળેલ છે તેમજ તેમનો સતત